नमस्कार, स्वागत छे आपનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ ભારતીય ટીમ જીત તરફ. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવી. અક્ષર અને અશ્વિને ફરીથી તરખાટ મચાવ્યો. બંને 3-3 વિકેટ ઝડપીને ઇંગ્લિશ ટીમના ટોપ ઓર્ડરને ધરાશાયી કરી નાખ્યો. અગાઉ ભારતે તેની પ્રથમ ઇનિંગમાં વોશિંગ્ટન સુંદરના 96 રનની મદદથી 365 રન નોંધાવ્યા હતા, જ્યારે વિકેટકીપર ઋષભ પંતે સદી ફટકારીને ભારતને વિશાળ સ્કોર અપાવવામાં મદદ કરી. ભારતીય ટીમ હવે જીત તરફ છે. ફરી એકવાર અક્ષર અને અશ્વિને તરખાટ મચાવ્યો છે, તો સાથે જ ઋષભ પંતે સદી ફટકારી વોશિંગ્ટન સુંદર 96 રનની મદદથી ભારતીય ટીમ 365 રન બનાવી ચૂકી હતી, ત્યારે વિકેટકીપર ઋષભ પંતે સદી ફટકારીને ભારતને વિશાળ સ્કોર અપાવવામાં મદદ કરી. તો ભારત ઇંગ્લેન્ડની ચોથી ટેસ્ટ છે. ભારત માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી થઈ જાય છે, અથવા તો ડ્રો કરવી જરૂરી થઈ જાય છે. જો કે ભારત અત્યારે હાલ જે રીતે પોતાનું પ્રદર્શન બતાવી રહ્યું છે, તે રીતે ભારતીય ટીમ હવે જીત તરફ છે. ભારતીય ખેલાડીઓએ જે રીતે તરખાટ મચાવ્યો છે, તેના કારણે ઇંગ્લેન્ડના જે ટોપ ઓર્ડરના બેટ્સમેન હતા તે ધરાશાયી થઈ ગયા. તો અહીં જે મેચ જોવા આવેલા દર્શકો છે તેઓ પણ ભારતીય ટીમના શાનદાર પરફોર્મન્સને લઈને ઉત્સાહિત છે. સૌ કોઈ ભારતની જીતની આશા સાથે મેચ જોવા માટે આવ્યું હતું, ત્યારે લાગી રહ્યું છે કે ભારતીય ખેલાડીઓ તેમના ચાહકોને નિરાશ નહીં કરે અને આ મેચ પણ ભારત જીતવા તરફ આગળ વધી રહ્યું છે. અક્ષર અને અશ્વિને ફરી એકવાર તરખાટ મચાવ્યો. 3-3 વિકેટ બંને ઝડપી લીધી છે. વોશિંગ્ટન સુંદર સદી પૂરી ન કરી શક્યા. 96 રનમાં તેઓ આઉટ થઈ ગયા હતા. તો ભારતીય ટીમ જીત તરફ આગળ વધી રહી છે.